અગર વાત કરીએ નવસારીની તો નવસારીના ખેડૂતે આધુનિક પદ્ધતિથી વાવાઝોડા ભારે વરસાદ પવન અને તોફાની પવન સામે પણ ટક્કર ઝીલી અને અડીખમ રહી શકે તેવી આ કેરીની જાતની શોધ કરે જેના પર નવસારી કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ વધુ સંશોધન કરી કેરીની એક નવી જાત વિકસાવી આ કેરીની નામ આપવામાં આવ્યું સામાન્ય કોઈ પણ ફળોમાં સડો લાગે તો ફળમાં માખી ઉત્પન્ન થાય છે પણ આ ફળમાં માખી જોવા નથી મળતી આ કેરીને જોતા જ પ્રથમ તો ખેડૂતે તેનો આકાર અને વજન જોઈને દેશી કેરી હોય તેવી વાત નકારી લીધી આ કેરીની વિશેષતા એ છે કે તે પાકતાની સાથે જ તેનો કલર સુવર્ણ થઈ જાય છે હાલ પ્રગતિશીલ ખેડૂતે પોતાના બે એકરના ખેતરમાં સોનપરી કેરીના ઝાડનું વાવેતર કર્યું અને આ વખતે દેશી પદ્ધતિથી ખેતી કેરી સારો પાક સોનપરી કેરીનો ઉતર્યો છે સામાન્ય રીતે બજારમાં મળતી કેરીનો ભાવ પાંચસો પરંતુ આ કેરીના એક નંગનો ભાવ બસો થી ત્રણસો રૂપિયા છે ખેડૂતે હાલ તો કેરીની ગુણવત્તા સારી રહે તે માટે નવો પ્રયોગ કર્યો જેમાં કેરી પર પેપર બેગ લગાવવામાં આવી છે આગામી દિવસોમાં આ નવી કેરી ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકોના મતે કેસર કેરીનું સ્થાન માર્કેટમાં લેશે તે ચોક્કસ છે સોનપાડી ની વારી છે મોટા ભાગના ચારવા તો એનું માલ એવું પણ સારું આવ્યું છે અને તેમાં એની ક્વોલિટી બી અત્યારે તો સારી જોવા મળી રહી છે આ વર્ષે તેમાં લગભગ બજારમાં વેચાણ માટે લઈ ગઈ છીએ તો વેપારી પણ સારા મળી છે એના માટે ત્યાં ગ્રાહક સામેથી આપણે પૂછે છે કે સોનપાડી ક્યારે લાવ્યા કે નહીં લાવ્યા અને અત્યારે એનું માર્કેટ પણ ખૂબ જ સારું મળે છે કેસર અને આપુસ કરતા પણ સારું મળે છે અને આ વર્ષોમાં મેં ઘણી બધી જાતો વિકસા વિકસાવેલી જાતો લાવીને વાવેતર કર્યું છે એમાં સૌથી સારું મને ફળ મળ્યું છે સોનપડીનું જે આપણા નવસારી કૃષિ યુનિવર્સિટીએ વિકસાવેલી જાત છે ગયા વર્ષે થોડો પાક ઓછો હતો એનો આ સાલ બહુ સારો પાક છે શરૂઆતમાં પાંચસોથી હજાર રૂપિયા નંગ પણ બોલાઈ હતી આ કેરી જે આફૂસ અને કેસર કેરીનું મિશ્રણ કરીને કૃષિ યુનિવર્સિટીએ ઉત્પાદન સંશોધન કર્યું છે